હાલમાં સમગ્ર ભારત દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે માનવજીવનની સાથોસાથ પશુ પક્ષીઓની પણ હાલત કફોડી બની છે ત્યારે આવા સમયે ડીસાના સિંધી સમાજ દ્વારા આજે બાલારામના જંગલોમાં જઈ પશુ પક્ષીઓને ફળ અને અનાજ ખવડાવવામાં આવ્યું હતું ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ વિશ્વેશ્વર બાજોઠિયા મહાદેવ સહિત ધાર્મિક સ્થળો પણ બંધ હોવાના કારણે અહીં આજુબાજુના જંગલ વિસ્તારમાં રહેતા કપિરાજાઓની હાલત પણ કફોડી બની ગઈ છે કારણ કે ચાલુ દિવસો દરમિયાન અહીં આવતા શ્રદ્ધાળુઓ કપિરાજોને ફળફળાદી આપતા હોય છે પરંતુ છેલ્લા સવા મહિનાથી લોકડાઉન હોવાના કારણે શ્રદ્ધાળુઓની અવરજવર અત્યારે બંધ થઈ જતા આ કપિરાજોને મળતો ખોરાક બંધ થઈ ગયો છે તેવામાં ડીસાના સિંધી સમાજના યુવાનો દ્વારા પશુ પક્ષીઓ માટે અનોખી સેવા શરૂ કરાઈ છે સિંધી સમાજના યુવાનો વિવિધ ચબુતરાઓમાં પક્ષીઓ માટે ચણ ગાયો માટે ઘાસચારો અને આવા ધાર્મિક સ્થળોની આસપાસ રહેતા કપિરાજો માટે કેળા આપી ભોજન આપી રહ્યા છે આ જીવદયા પ્રેમી યુવાનો છેલ્લા 10 દિવસથી રોજ અલગ અલગ વિસ્તારોમાં જઈ વનરાજ્યોને ફળફળાદી આપી લોકડાઉન માં અબોલ પશુ પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે ત્યારે સિંધી સમાજના યુવાનો વિજયભાઈ હેમનાણી પ્રકાશ કેલવાણી જગદીશ મોહનાણી કુમાર કેલવાણી દ્વારા કરવામાં આવતા અનોખા સેવા કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે